न कोई केस, न कोई सुनावणी, डिसीजन ऑन द स्पॉट, सजा आजीवन कैद। सांभळीने चौंकी जवाशे, परंतु कायदानी आ प्रणाली कोई माणस माटे नथी, परंतु जानवर माटे छे। गुनो जंगलना नियमो तोड़ीने मानव वसाहतमां घुसी जवू अने मानव जात माटे प्राणघातक साबित थवू, आ वात छे पांजरे पुरायेला आ दीपड़ानी। पावागढ़ना रेस्क्यू सेंटरमां पांजरे कैद करायेला आ बंने दीपड़ाओ पर गुनो छे मानव पक्षनो अने तेमने सजा मळी छे आजीवन कैदनी। सूरत जिल्लामांथी आ बंने मादा दीपड़ाओने पकड़ी लेवामां आव्या छे। ઈજીપ્રે તરીકે તે માનવ ઉપર હુમલા કરી અને 2-4 બનાવો ત્યાં વિસ્તારમાં બનેલા છે, એના અનુસંધાનમાં વ્યારા વિસ્તારમાં પાંજરાઓ ગોઠવી અને આ માનવ પક્ષી દીપડાઓને પકડવામાં આવેલા છે। અનેક લોકોને ઘાયલ કરવા અને 4 જેટલા લોકોને મારી નાખવાના આરોપસર આ દીપડાઓને પકડીને કાયમ માટે આ રેસ્ક્યુ સેન્ટરમાં પૂરી દેવાયા છે અને હવે તેઓ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તેમને આજ કાલ કોથળીમાં પુરાઈને રહેવું પડશે। સુરત સર્કલમાંથી માનવ ભક્ષ કરવાથી તો એ પાંજરે પૂરી પાંજરાની અંદર લાવવામાં આવ્યા અને અહીંયા રાખવામાં આવ્યા। અહીંયા અમને ખોરાક પાણી પૂરું પાડવામાં આવે, ડૉક્ટરી સારવાર કરવામાં આવે છે અને આ આજીવન અહીંયા જ રહેશે। કેમ એને પાછા જંગલમાં મુક્ત નહીં કરવામાં? પાછા મુક્ત કરવામાં આવે તો પાછા માણસ ભક્ષ કરે માણસનો, એટલા માટે અહીંયા જ રાખવામાં આવશે। આમ તો પાવાગઢનું આ રેસ્ક્યુ સેન્ટર બીમાર અને ઇજાગ્રસ્ત વન્ય પ્રાણીઓ માટે જ છે, પરંતુ આ રેસ્ક્યુ સેન્ટર આ બંને માદા દીપડા માટે જેલ બની ગઈ છે। માણસને જો આજીવન કેદની સજા મળે તો ઉપલી અદાલતમાં અરજી કરીને પોતાનો બચાવ કરી શકે છે, પરંતુ અહીં તો દીપડાઓ માટે ન તો થયો છે કોઈ કેસ, ન તો થઈ છે કોઈ સુનાવણી અને ન તો પડી છે કોઈ તારીખ। અહીં તો બસ ડિસિઝન ઓન ધ સ્પોટ જ લેવાયો છે અને કંઈ પણ શું શક્ય, આ દીપડાઓ એટલા તો ખતરનાક છે કે તેને બહાર કાઢવા પણ ખતરાથી ખાલી નથી।